Join your hand, close your eyes. Bantu aja apa yang harus kita dalam ekspor itu. Ini suci bersih. Om Gangana Pate Namo Nama Sri 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 Vinayak Namo Nama Ashtra Vinayak Namo Nama Ganpati Bappa Moriya Om Gangana Pate Namo Nama Sri 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 Vinayak Namo Nama Ashtra Vinayak Namo Nama Ganpati Bappa Moriya Ganpati Bappa Moriya જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હવે બાળકો આજે આપણે ગુજરાતીમાં રિવિઝન લેવાનું છે, એમાં આપણે 16 શીખી ગયા. કહો વાળો પપ્પો, જે તમે એલકેજીમાં શીખી ગયા છો તે તમને પરફેક્ટ આવડતો હશે. કા વાળો પપ્પો, જે આપણે શીખી ગયા છીએ. રસ્વઈ કી વાળો પપ્પો અને દીર્ઘઈ કી વાળો પપ્પો, એમાં આપણે આજે સ્વર અને આ બે કક્કા નોટબુકમાં ટુ લાઈન બુકમાં લખશું. ચલો બધા મારી સાથે પેન્સિલ પકડીને લખવા તૈયાર થઈ જાઓ. ચલો તમારી ટુ લાઈનની બુક કાઢો. પહેલાં તો હવે તમે અહીંયા સી પોઈન્ટ ડબલ્યુ લખતા શીખો. ક્લાસ વર્ક સેમ ધ હોમવર્ક છે તમારું. ચલો એમાં એરો કરી દો અને મમ્મીને કહો તમને આવી રીતે અહીં લખી દે એટલે તમે લખવાનું સ્ટાર્ટ કરો. ગણાઈને લખતા હજી આવડતું નથી, છૂટું છૂટું લખતા નથી. ચલો સ્વર લખવા હોય તો આપણે શરૂ કરીએ. અ અજગરનો, આ ગાડીનો, ઈ ઈયરનો, આ કોઈ ઈસનો, ઉ ઉત્તરડનો, ઉ ઉનનો, ડુ ઋષિનો, એ એરણનો, એ એરાવતનો, ઓ ઓશિકાનો, ઓ ઔષધનો, અ અંબાડીનો અને અ અહમ. આ સ્વર આવડી જશે પછી તમને બધા કક્કા ચાલશે. એમાં કવાળો કક્કો તમને આવડે છે, કાવાળો કક્કો આવડે છે. આ રસ્વઈ કી અને દીર્ઘાઈ કી વાળો કક્કો આપણે લખી. તમારે આ વિડીયો જોઈને ક્લાસ વર્ક સેમ ધ હોમવર્ક જ કરવાનું છે. ચલો રસ્વઈ કી વાળો કક્કો આપણે લખીએ છીએ. ચલો શરૂ કરો. કને રસ્વઈ કી, કને રસ્વઈ ખી, ગને રસ્વઈ ઘી, ઘને રસ્વઈ ઘી, ચને રસ્વઈ ચી, ચને રસ્વઈ ચી, ચને રસ્વઈ જી, ઝને રસ્વઈ ઝી, ટને રસ્વઈ ટી, ઠને રસ્વઈ ટી, ડને રસ્વઈ ડી, ઠને રસ્વઈ ટી, હણને રસ્વઈ હણી, તને રસ્વઈ તી, ધને રસ્વઈ તી, ધને રસ્વઈ દી, ધને રસ્વઈ ધી, ધને રસ્વઈ ની, પને રસ્વઈ પી, ફને રસ્વઈ ફી, બને રસ્વઈ બી, બને રસ્વઈ પી, મને રસ્વઈ મી, યને રસ્વઈ ઈ, રને રસ્વઈ રી, લને રસ્વઈ લી, પને રસ્વઈ વી, શને રસ્વાઈ શી, શને રસ્વાઈ સી, અને રસ્વાઈ સી, અને રસ્વાઈ ઈ, અણને રસ્વાઈ અળી, ક્ષત્રિય અને રસ્વાઈ ક્ષી, અને જ્ઞને રસ્વાઈ ની. બરાબર. આવી રીતે રસોઈ વાળો કક્કો પણ તમને મોઢે આવડવો જોઈએ. આપણે તમને એક્ઝામ આપણે સાતમ આઠમનું વેકેશન પૂરું થયું તો એ તમને રસ દીર્ઘાઈ કી વાળા કક્કાનું મેં રિવિઝન કરાવ્યું હતું. તો ચલો આજે પાછું ફરીથી કરી લઈએ. આપણે સામેના પેજ ઉપર એરો કરી, હવે એરો કરતાં પણ તમને આવડવું જોઈએ ને આવું બધું લખતા હવે તમને આવડવું જોઈએ. બરાબર. ચલો મારી સાથે લખવાનું તમે શરૂ કરી દો. કને દીર્ઘાઈ કી, કને દીર્ઘાઈ કી, ગને દીર્ઘાઈ ઘી, કને દીર્ઘાઈ ઘી, ચને દીર્ઘાઈ ચી, ચને દીર્ઘાઈ છી, ચને દીર્ઘાઈ ઝી, ઝને દીર્ઘાઈ ઝી, ટને દીર્ઘાઈ ટી, ટને દીર્ઘાઈ ટી, ગને દીર્ઘાઈ ડી, ટને દીર્ઘાઈ ટી, અણને દીર્ઘાઈ હણી, તને દીર્ઘાઈ થી, તને દીર્ઘાઈ થી, દને દીર્ઘાઈ દી, તને દીર્ઘાઈ ધી, દને દીર્ઘાઈ ની, પને દીર્ઘાઈ પી, ફને દીર્ઘાઈ ફી, બને દીર્ઘાઈ બી, બને દીર્ઘાઈ ભી, પછી મને દીર્ઘાઈ મી, યને દીર્ઘાઈ ઈ, રને દીર્ઘાઈ રી, લને દીર્ઘાઈ લી, પને દીર્ઘાઈ વી, શને દીર્ઘાઈ શી, શને દીર્ઘાઈ સી, શને દીર્ઘાઈ શી, અને દીર્ઘાઈ ઈ, અડને દીર્ઘાઈ અળી, ક્ષત્રિયને દીર્ઘાઈ ક્ષી, અને જ્ઞને દીર્ઘાઈ જ્ઞી. બરાબર. આવી રીતે તમે બે પેજમાં કક્કો પૂરો કરજો. બરાબર. અને આપણે
આ બે ટોપિક થઈ ગયા છે. નેક્સ્ટ ટોપિકમાં હું તમને ચિત્ર ઓળખી, ખાના પૂરો અને ચિત્ર જોઈને શબ્દ બનાવો નોટબુકમાં કરાવીશ. આજે તમે આ વિડીયો જોઈને આ બે બેઝ કમ્પ્લીટ કરી નાખજો અને આ કક્કો પૂરો કરી નાખજો. બરાબર? ઓકે, બાય કિડ્સ એન્ડ ટેક કેર.